કઈ બધાય એક સરખા દિવસો હોતા નથી, ક્યારે કર્મને આધીન આધે માંદો રહે, ક્યારે સાજો રહે, ક્યારે સ્વતંત્રપણું હોય, ક્યારે પરતંત્રપણું પણ હોય, પણ એમાં સમજણ હોય, વિવેક હોય તો એ સુખી. દુઃખ આવે ને તે બધા ભગવાન સંભાળે, બધા ઉપાય બધા આમ છે બધે જે પોતપાત ઇષ્ટ જે કરતા હોય, પણ સુખ્યા હોય ત્યારે કરે છે. જો સુખમાં કરે ને એને દુઃખનો પ્રશ્ન જ નહીં. વારંવાર મનુષ્ય દેહમાં આવે આવે તોય પણ આવા સત્સંગ ન મળે તો એ કામ ન થાય. માયાના જંગલમાં ગુમ થઈ ગયો, અનાદિકાળથી એનો છું અને અનાદિકાળથી ભગવાન મારા છે. હું તો પહેલેથી જ એનો છું. મારા હાથમાં છોકરું ક્યાંક છટકી ગયું હોય, વેંજાઈ ગયું બગીચામાં ક્યાંક, પહેલેથી એનું જ છે. મળી જાય એટલે માં ખુશ થાય, બાળકે ખુશ થાય, તો આપણે સંસારના જંગલમાં ક્યાંક ગુમ થઈ ગયું. ભગવાન દારી થાય છે, બસ આપણે કાંઈ ધારી થતું નથી. કે લમણ સહે ઓછી દને મરી જાય છે, એવું થાય છે, તી થાય છે, એ બધું ભગવાનની ઈચ્છાથી થાય કરે છે. ભગવાનનો તમને મોટપ સમજાય ને એને એને તમે કરતા સમજો તો તમને આનંદ રહે. કોઈકને આશરે બેઠા હોય તેમ દુઃખ રહેવાનું અને આપણું ટાર્ગેટ એ જ હોય. આ લોક દુનિયા ભલે રાજી થાય કે ન થાય, પણ ભગવાન રાજી થાય ને એવી આપણી સેવા કરવી. આ લોકોને એ થોડી આપણે મમતા મૂકવી પડે કે મારા એમ વખાણ થાય ને એ જો ઈચ્છા હોય ને તો પછી ન થાય. આગળ વધવાનું એક તો પોતાને ઉત્સાહ જાગવી જોઈએ, ભગવાનનું બળ મળે, આવા ભગવાન મળ્યા તો મારાથી શું ન થાય. મોટા બાપજી મને ખાલી એટલું કીધું હતું, એટલું મને ખાલી કીધું હતું ને મને એટલું જ યાદ છે કે કરતા હરતા ભગવાન જાણજો, તમે કંઈ નથી કરવાના. જે દિવસે તમને એમ થશે હું કરું છું એ દિવસે પડ્યા સમજો. આ બહુ હકીકતની વાત છે. મને બીજું કંઈ યાદ છે કે નથી એ ખબર નથી, પણ આ વસ્તુ તો ગાંઠ મારીને મૂકી રાખી છે. ભક્તજનો, આપણે સત્સંગ તો કરીએ છીએ પણ સમૃદ્ધિ વધી એટલે આળસ વધ્યું છે આપણા પર. આજે આપણે આપણું ડેટ થઈને ફરીએ છીએ, આગળના ઇતિહાસો વાંચીએ તો આંખમાંથી આંસુ હુકાય નહીં. આગળના વખતોમાં ઘણા દુઃખો આવ્યા છે, એમાં જે જે ભક્તજનો નરનાળ દેવને બાજી પડ્યા છે ને એ આ લોકમાં સુખી છે અને મહારાજના ધામમાં પણ એ સુખ ભોગવે છે. એ ભગવાનને હવે અર્પણ કરી દેવાનું, હવે આપણો દેહ નથી ભગવાનનો થઈ ગયો. જો 20-20 ગાઉ ચાલવા માંડે તરત પહોંચ્યા. 20-20 ગાઉ અને બે બે ડગલા હોય તો વર્ષો નીકળી, બે બે ડગલા હાલત કીધી પહોંચે એમ તીવ્ર શ્રદ્ધા જાગે ને મંડી ભરે તો આને આ દેહ કરીને આને આ જન્મે કરીને ગામમાં પહોંચી જાય. પુરુષ પ્રયત્ન કરો, પુરુષ પ્રયત્ન એનું ભલે આપણે સફળ ન થાય પણ એમાં તમે જો મંડ્યા પડ્યા હો પુરુષ પ્રયત્ન કરવાના તો એમાં છે ને આશીર્વાદ મળે. આપણે ઘણી વાર એમ કહેતા હોઈએ કે ભગવાન દયા કરે તો સારું, દયા કરે તો સારું, ભગવાન દયા તો કરે કે પુરુષ પ્રયત્ન કરીએ. આ મુમુક્ષુ કેટલો છે, આ મંડ્યો પડે રાધી પોતાના દેહને સુખે સુખને એમ કે જોતો જ નથી, પોતાના દેહના સુખને જોતો જ નથી અને જો મંડ્યો પડે. તમે ગમે એટલી સાધના કરો, તૂટી જાઓ મરી જાઓ તો ધામમાં જવા જેટલા ક્લિયર ન જ થઈ જાય. એ છેલ્લી બાકી ભગવાન જો કે બહુ યત્ન કરેલો, હવે આ તો બહુ પ્રયત્ન કરેલો એટલે એના ઉપર કૃપા કરે કે હવે આને મારા સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાવ, આટલી કૃપા એ ભળે એટલે જીવ સંપૂર્ણ થાય. એટલે ભગવાનની કૃપા વિના કાંઈ થતું જ નથી. જીવાત્મા દરેક છે આ દુનિયામાં, માત્ર એમાં અંતર્જામી શક્તિ પણ રહી અને ભગવાન સર્વને જીવોને સુખ અને શાંતિ બધે પહેરે. સ્વભાવથી કદાચ દુઃખ થતું હોય પણ ભગવાન તો એને શાંતિ અને સુખ જ પહેરે, એમાંથી સુખ લઈ શકે એટલું મળે, સ્વભાવ સુધારે તો સુખ મળે. તો એ કસરને કેમ ટાળ્યું, હવે તો સમય છે નહીં. પણ એ મારે ત્યાં ખબરદાર સાવધાન થઈ ગયો, એકદમ ઊભો થઈ ગયો માણસ, ખબરદાર થઈને મળે ને તો ભગવાનની સંતની બધાની કૃપા થતી જાય. હા, ભજનમાં આવું બેસી ન રહેવાય, આપણે મહેનત કરવી પડે, મહેનત કરીએ એમાં ભગવાનની કૃપા થાય. આવી ભક્તિનો રંગ લાગી જાય તો એને અખંડ સુખ વર્તા કરે, કરવાનું હોય જવરી હોય ને એ જ આવે. મનમાં તો નીકળી જ રાખવું કે આપણે ભગવાનના છીએ તો એ આપણે મૂકવાના જ નથી,
કેવા છે એને વિચારવાનું, શું વિચારવાનું કે નહીં, હું કેવો હું કે વિચારું છું, ભંગાણો નબળું વિચારવાનું, હું છું કે નો બસ એ વિચારો. And I tell you from the bottom of my heart, seriously, I tell you. આ ભગવાન ના થઈને રહેજો બસ. અમને અહીંયા જે ટાટક વળશે ને બીજું કંઈ જરૂર નથી. સંસારમાં રહ્યા છે તો એ પ્રયત્ન કરતાં કરતાં ભગવાન ભૂલાય નહીં, ભગવાન ભૂલાય નહીં. ભલે બધી બધી ક્રિયા કરતાં કરતાં અખંડ ઉડતી ભગવાનમાં રાખી હોય, રાખતા 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 કંઈ અધૂરું રહે તો ભગવાન છે તો પછી આપણે કામ પૂરું કરી દે. પહેલાં ભગવાનને એટલો ટેકો દે ખરા, પણ જો આપને મંડી તો પછી ભગવાન ટેકો દે, સંત ટેકો દે, સત્સંગીઓ ટેકો દે, પછી બધે ભેગાને ટેકો મળતો આવે, આગળ આગળ વધતો જ છે. આપણા મહારાજ અને આ મુક્તો અને આપણે બધા આ ભગવાનના સિંહ, બસ ભગવાને આ લોકો મૂક્યા છે તો ભજન ભક્તિ કરીને જીવન સફળ બનાવો. જેમ નાનું છોકરું હોય ને કોઈ દીવડો આવે તો એને માં કે એને બાપને બાજી પડે છે, તેમ તમે આ નરનારાયણદેવને બાજી પડજો. એવું મન પાછું વાળી કરી અને દઢ મક્કમ થઈ કરીને સત્સંગ તમે કરશો ને તો તમારા ઉપર ભગવાનની અને આવા વડીલ સંતો અને હરિભક્તોનો ખૂબ રાજીપો રહેશે અને તમારા મન શુદ્ધ થશે અને શુદ્ધ મન હશે તો ભગવાન તમારા અંતરમાં રહેશે. હવે આપને સાવધાન થઈ જાય, શિલીબાકી મહારાજનો રાજીપો મેળવી લો. ભગવાનની ભજવામાં કાંઈ પણ કરવામાં હિંમત હોવી એમાં તીવ્ર સદા પહેલી ખબર. હમણાંથી તમે આ હાથ જાળ્યો છે, હવે છેડે સુધી નભાવવાનો છે. વાલા ભક્તો, આવા ભગવાન આપને મળ્યા છે, આવા સંત મળ્યા, વારે વારે ઉપદેશ કરે છે, એના ઉપદેશને હૃદયમાં ઉતારજો અને એમાં લાભ છે, એમાં કોઈ દિવસ આપણે કુલાભ નહીં થાય.